મહિલાઓના સર્વાંગી વિકાસ માટે ભુજમાં નારી વિકાસ શક્તિ ટ્રસ્ટની સ્થાપના કરાઈ છે, જેનું ઉદ્ઘાટન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. સંસ્થાનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી શ્રી હાજીભાઈ જુમાભાઈ રાયમાએ કર્યું હતું. આ પ્રસંગે ભુજના નગરપતિ શ્રી અશોકભાઈ હાથી, જાણીતા ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઈ સચદે, કચ્છ જિલ્લા ચાકી સમાજના પ્રમુખ શ્રી હાજી આમદભાઈ ચાકી, કચ્છ જિલ્લા ક્ષત્રિય સભાના માજી પ્રમુખ શ્રી જોરાવરસિંહ રાઠોડ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની સ્થાપનાનો ઉદ્દેશ વર્ણવતા સંસ્થાના પ્રમુખ રહેમાબેન સમાએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા મહિલાઓની સાથોસાથ સમાજના તમામ વર્ગના લોકોને આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટેના પ્રયાસ કરવામાં આવશે. આ પ્રસંગે સંસ્થાના સમા હફીઝાબેન, રાયમા ભચીબેન, ભગવતી મહેશ્વરી, સમા ખતુ અબ્દુલ ગફુર, સમા રસિંદા સિકંદર, રાયમા અમીનાબેન, રૂક્ષાના ઓસમાન, ચંદ્રિકાબેન કોહલી, ચેતનાબેન કોહલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી. આજે અહીં નારી શક્તિ વિકાસ ટ્રસ્ટ દ્વારા જે સામાજિક કાર્યો તો ઘણા લાંબા સમયથી થઈ રહ્યા છે, પણ આજે અહીં એ સંસ્થા દ્વારા અહીં પોતાની ઓફિસ કાર્યરત કરી અને એ સંસ્થાના જે કાર્યો છે ને વધારે વેગ આપવા માટે થઈ અને એક સારા આદેશ ઉદ્દેશથી જે અહીં કાર્ય કરવામાં આવ્યું. સૌ પ્રથમ તો તમામ બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ, ખાસ કરીને મહિલાઓ માટે કે જે મહિલાઓ અશક્ત છે અને પોતાનું કાર્ય સારી રીતે નથી કરી શકતી એને માર્ગદર્શન આપી, કોઈ પછી કોઈ સરકારી સહાયનો હોય કે અન્ય સામાજિક કાર્ય હોય એના માટે થઈ અને માર્ગદર્શન અને સાથે સાથે એને ઉપયોગી થવા માટે થઈ. જેમ કહેવાય ને કે કરો મહેરબાની પહેલે જમીન પર, ખુદા મહેરબા હોગા હરસે પડી પર. હવે સારા અને નેક ઉદ્દેશ્ય સાથે જે સંસ્થા અહીં કાર્ય કરી છે તેમને હું અભિનંદન આપું છું અને હજી પણ આ સંસ્થા આગળ પોતાના સારા કાર્ય કરે એવી એમને શુભેચ્છા. સંસ્થા બધી રીતે બહેનોને મદદરૂપ થશે અને સંસ્થાનો મેઇન ઉદ્દેશ એ છે કે રોજગાર અને શિક્ષણ અને બધી જે પ્રવૃત્તિઓ છે બહેનો પાછા રહી જાય છે. મુસ્લિમ બહેનો ખાસ કરીને, અમારી મુસ્લિમ બહેનો જે છે, બીજા અમુક નાના મોટા જે પણ છે બહેનો, એ બધા પાછળ વર્ગના બહેનો છે એ પાછળ રહી જાય છે. શિક્ષણ અને બધી જે પણ પ્રવૃત્તિમાં છે, સિલાઈ કામ કે એ બધી પ્રવૃત્તિઓ અમે શીખાડશું, બહેનોને પગભર કરશું કે બહેનો પોતે પૈસા કમાઈ શકે અને પોતાનો ઘરનો ગુજરાન ચલાવી શકે. અત્યારે એક કમાય છે તો નથી ચાલતું ઘર, એટલે ઘરવાળી પણ કાંઈ કમાય. અત્યારે અમુક ભાઈઓને ટીબી જેવા રોગો થાય છે, કેન્સર જેવા રોગો થાય છે, તો બહેનો બિચારા ઘરકામ કરીને પોતાનો ઘરનો ગુજરાન ચલાવે છે. ત્યારે શિક્ષણ હોય તો એ બહેનો શિક્ષિત હોય અને શિક્ષા હોય એમની પાસે તો પગાર સારા કમાઈ શકે અને પોતાના છોકરાઓના પેટ ભરતી અને ઘરના વ્યક્તિનું પેટ ભરતી કરી શકે. એવું નથી કે માણસ જ બીમાર પડે, બાઈ માણસ પણ બીમાર પડે, માણસે બીમાર પડે, બંનેનું હોય. એટલે છોકરાઓ એમના શિક્ષિત પોતે તો ન હોય, પછી છોકરાની પણ શિક્ષા બગડે છે એવી રીતે બીમારીના કારણે. તો બીમારી હોય છે ઘરમાં તો આખો ઘર એક પાછળ હેરાન હોય અને રૂપિયા ખર્ચતા એમના રૂપિયા પણ ન હોય. મધ્યમ વર્ગના લોકો એમના પાસે રૂપિયા નથી હોતા કે પોતે પોતાનો ઈલાજ કરાવી શકે, એટલે જ્યાં ત્યાં દવાખાનામાં બિચારા દોડતા ફરતા હોય. કાંઈક શિક્ષણ હોય એટલે એમને કાંઈ ખબર ન હોય કે સરકારમાં શું સુવિધાઓ છે, એમને શું શું સુવિધાઓ મળશે સરકાર તરફથી, એટલે એ વંચિત રહી જાય છે. ઉદઘાટન કર્યો હાથીભાઈ જુમાભાઈ રાયમાએ. દાતારો માટે એમ આભાર માનીશ કે અમને આવો સારો સપોર્ટ આપ્યો દાતારોએ અને અમને સારો એવો સપોર્ટ પણ મળે છે એમના તરફથી. અમે પગભર, અમે પણ પગભરથી થઈએ છીએ અને અમારી બહેનોને અમે પગભર કરશું. જે પણ બહેનો છે અમારા વિસ્તારના ગરીબ બહેનો જેટલા છે, એમાં એવું નહીં ખાલી મુસ્લિમ બહેનો, પોલીસ સમાજની બહેનો અને હરિજન બહેનો અને મુસ્લિમ બહેનો, જે પણ કોઈ પણ ધર્મ કે જાત એમાં ભેદભાવ રાખવામાં નહીં આવે કોઈ જાતનો પણ. જે પણ બહેનો આવશે અમારી સંસ્થામાંથી એમને પૂરેપૂરો સાથ સરકાર મળશે.